વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પીરિયડ ની અંદર ધોરણ 10 ની અંદર લાસ્ટ પીરિયડ ની અંદર આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન ના ફોર્મેટ છે અને એની અંદર કેવી રીતે સેન્ટેન્સ બને પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરવું એના વિશે આપણે જોયું હતું બરાબર છે તો એ જ પિક્ચર ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે થોડુંક આગળ વધીએ થોડા 2-3 એક્ઝામ્પલ ની હું તમને પ્રેક્ટિસ કરાવું એટલે જેથી કરીને તમને તકલીફ પડે નહીં બરાબર છે લાસ્ટ એક પીરિયડ ની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે આપી દઈએ તો પિક્ચર ડિસ્ક્રિપ્શન ની અંદર મેં કીધું એ પ્રમાણે તમારે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ મીનિંગફુલ સેન્ટેન્સ બને એ પ્રમાણે 7-8 માર્ક તમારે આપવાના છે 5 માર્ક્સ છે એવું નહીં કે 7-8 જ લખવાની અંદર જો વધારે ચિત્ર આપેલા હોય તો તમારે વધારે પણ વાક્ય બનાવી શકો એની અંદર એકાદ બે સેન્ટેન્સ આપણે કદાચ ખોટા પડે તો એની અંદર થોડા 2-5 વધારે બનાવેલા હોય તો વધુ સારું બરાબર છે તો જેથી કરીને એકાદ બે ખોટા પડે તો બીજા 2-4 વધારે હોય તો તમે ત્યાં માર્કિંગ કપાવવાનું સંભાવના રહે નહીં એટલે બને એટલા વાક્ય આપણે કોશિશ કરવાની બને એટલા વાક્ય બને વધારે બને એવું આપણે કોશિશ આપણે કરવાનું રહેશે બરાબર છે તો જો એ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે આપણે એક ચિત્ર લઈએ ધારો કે એક ચિત્ર આપણે અહીં મૂકીએ બરાબર એક ચિત્ર આપણે છે કયું લઈએ ધારો કે એક લાઇબ્રેરીનું ચિત્ર આપણે લઈએ તો લાઇબ્રેરીની અંદર આપણી પાસે શું હોય તો એક તો પહેલા લાઇબ્રેરી ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક ચિત્ર લઈએ ધારો કે આપણે એક લાઇબ્રેરીનું ચિત્ર લઈએ તો લાઇબ્રેરીની અંદર શું હોય પહેલા લાઇબ્રેરિયન લાઇબ્રેરી એટલે ગ્રંથાલય જેને આપણે લાઇબ્રેરિયન ગ્રંથપાલ જેને કહેવામાં આવે લાઇબ્રેરીનું જે પુસ્તકોનું જે હેન્ડલિંગ કરતા હોય લેવે આપવાનું લેવાનું જમા કરવાનું જે કાર્ય કરે એને શું કહેવાય લાઇબ્રેરિયન તો ત્યાં આપણી પાસે લાઇબ્રેરિયન છે ત્યાર પછી ટેબલ્સ છે એની સાથે જોઈએ તો ચેર્સ છે પછી સ્ટુડન્ટ્સ હોય બરાબર છે એની સાથે આપણે જોઈએ તો પીઓન આપેલો હોય પટાવાળો હોય ત્યાં બરાબર એની સાથે બુક્સ લાઇબ્રેરી હોય એટલે બુક્સ હોય બરાબર છે કબોર્ડ કબાટ હોય ત્યાં ડ્રોવર બરાબર તો આ દરેક વસ્તુ જે છે એ ત્યાં રહેલું હોય બરાબર લાઇબ્રેરીની અંદર આ તો મેં આપણા આટલા નામ લખ્યા છે આવા ઘણા બધા નામ એની અંદર હોઈ શકે તો સ્વાભાવિક છે કે લાઇબ્રેરિયન ટેબલ્સ છે બુક્સ છે ચેર્સ છે સ્ટુડન્ટ્સ છે પ્યુન છે એટલે આ દરેકે દરેક આવી રીતે તમને ચિત્ર એક આપેલું છે આખું નામ લખ્યા છે નામ એમાં ખરેખર હોતા નથી પણ એની જગ્યાએ શું હશે ચિત્ર આપેલા હશે બરાબર છે તો એ ચિત્ર પણ તમારે જોવાના રહેશે એ ચિત્ર જોઈને જ તમને સ્પેલિંગ આવડતા હોવા જોઈએ લાસ્ટમાં આપણે કીધું જ છે તમને સ્પેલિંગ એના આવડવા જોઈએ તો જ તમે એ સાચા સ્પેલિંગ આવડશે તો એ સાચું પડશે એટલે એના માટે વધુ ને વધુ પ્રેક્ટિસ તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન જ્યાં પણ હોય ત્યાંથી તમારે પ્રેક્ટિસ વધારે કરવાની રહેશે બરાબર તો જોઈએ આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન શેનું પિક્ચર છે લાઇબ્રેરી આ તો લખેલું છે બાકી ત્યાં કશું લખેલું નથી તમારે ઓળખવાનું છે કે આ ચિત્ર શેનું છે તે ચાલો તો પહેલું સેન્ટેન્સ આપણે આને પેરેગ્રાફમાં લખવાનું છે પહેલું સેન્ટેન્સ કયું લખશું આપણે લખીએ છીએ પ્રમાણે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ શેનું છે લાઇબ્રેરી આ લાઇબ્રેરીનું ચિત્ર છે બરાબર છે પછી જો ક્રિયાપદ લખો તો ક્રિયાપદ દ્વારા પણ લખી શકાય કે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ બેસ્ટ છે જે આપણે ખૂટવું પડે નહીં ધેર ઇઝ એક વચન માત્ર અને ધેર આર બહુવચન માત્ર બરાબર ચાલો તો લખીએ પહેલા લાઇબ્રેરિયન તો એક વચન કહેવાય તો શું લખવાનું આપણે ધેર ઇઝ અ લાઇબ્રેરિયન ઇન ધ લાઇબ્રેરી આ પછી ઇન ધ લાઇબ્રેરી આપણે લખવાની જરૂર નથી પછી શું કરવાનું ઇન ઇટ એમ કરીને આપણે આગળ વધવાનું બરાબર ચાલો શું લઈશું ટેબલ્સ બહુવચન છે તો શું લખશું ધેર આર ટેબલ્સ ઇન ઇટ બરાબર મેની ટેબલ લખવું છે મેની ટેબલ
टेबल्स लखो बराबर त्यार पछी शुं लखी आपणे चेयर्स बहुवचनमां छे तो देखिए आपणे देर आर चेयर्स ए ए थई गयो त्यार पछी स्टूडेंट्स तो शुं लखीए बहुवचन एटले देर आर मेनी स्टूडेंट्स एक वचन छे तो शुं लखशो there is a pure in the library બરાબર હવે આ તો ખાલી there is અને there are નો ઉપયોગ કર્યો બરાબર છે તો આ તમારે એને ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ કરવો હોય તો કરી શકાય સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ ત્યાં શું કરતા હોય પ્યુન છે તો શું કરતો હોય લાઇબ્રેરિયન શું કરતો હોય એ ક્રિયાપદનો પણ ઉપયોગ કરી શકાય બરાબર તો લખી આપણે કઈ રીતે ધ સ્ટુડન્ટ્સ લખી આપણે ક્રિયાપદ કોણ સેન્ટેન્સ બનાવીએ ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ બુક્સ ઇન એ ને વિદ્યાર્થીઓ આ ક્રિયાપદ તરીકે પણ લખાય બરાબર છે તો વિદ્યાર્થીઓ ત્યાં બુક વાંચી રહ્યા છે ઓકે પ્યુન છે તો બુક આપી રહ્યા છે તો આ પ્રમાણે સોરી લાઇબ્રેરિયન છે તો બુક આપી રહ્યા છે પ્યુન છે તો ઇઝ સ્ટેન્ડિંગ નિયર અ ગેટ તો આવી રીતે તમે ક્રિયાપદનો પણ ઉપયોગ કરી શકો તમને જે પ્રમાણે આવડતું હોય એ પ્રમાણે મીનિંગફુલ સેન્ટેન્સ તમારે લેવાના રહેશે ઓકે ચાલો બીજું એક ચિત્ર આપણે લઈએ કોઈ પણ એક બીજું એક આપણે ચિત્ર મૂકીએ ધારો કે આપણી પાસે અહીંયા છે એક ગાર્ડનનું ચિત્ર આપણે લઈએ ચાલો તો ગાર્ડનની અંદર શું હોઈ શકે તો પહેલું આપણે કોણ હોઈ શકે ગાર્ડનર એટલે કે બગીચાનો માલિક ગાર્ડનર ત્યાર પછી પ્લાન્ટ્સ છોડ હોય ત્યાર પછી ફ્લાવર્સ ફૂલો હોય ત્યાર પછી ટ્રીઝ વૃક્ષો હોય એની સાથે આપણે તો ફાઉન્ટેન હોય ફુવારા હોય બરાબર ત્યાર પછી મેન હોય ઘણા બધા વ્યક્તિઓ હોય ત્યારે એની સાથે વુમેન પણ હોય બીજું લઈએ તો આપણે ફાઉન્ટેન આવી ગયું ત્યાર પછી એક ટી શોપ આપણે લઈ લઈએ ચાની કેન્ટીન પણ હોય તો આવું બધું આની અંદર આપેલું છે બરાબર તો એ પ્રમાણે આપણે હવે એને વર્ણન કરવાનું છે ચાલો પહેલું સેન્ટેન્સ કઈ લેશો આપણે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લાઇબ્રેરી એની જગ્યામાં કોણ પિક્ચર છે ગાર્ડન તો પહેલું સેન્ટેન્સ પેરેગ્રાફ આપણે લખવાનો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ ગાર્ડનનું ચિત્ર છે ધેર ઇઝ અથવા ધેર આર ચાલો ગાર્ડનર માટે શું વપરાય ધેર ઇઝ એક વચન લઈ આપીએ ધેર ઇઝ અ ગાર્ડન ગાર્ડનર ધેર ઇઝ અ ગાર્ડનર ઇન ધ ત્યાર પછી પ્લાન્ટ છોડ તો બહુવચન છે એટલે શું લખવાના ધેર આર મેની સ્મોલ પ્લાન્ટ્સ ઇન ત્યાર પછી ફ્લાવર્સ તો એના માટે શું લખશો બહુવચન એટલે ધેર આર મેની કલરફુલ ફ્લાવર્સ એ ત્યાં રંગબેરંગી ઘણા ફૂલો છે ત્યાર પછી ત્રીસ બહુવચન જ છે તો લઈએ ધેર આર મેની બિગ ત્રીસ
फिल इन ओके तो फाउंटेन फाउंटेन एक वचन तो शू लखशो देर इज अ फाउंटेन इन इट त्यार पछी मेन एंड वुमेन तो एंड करीने लखी दीधी आपणे बहुवचन छे तो शू लखीए देर आर मेनी मेन एंड वुमेन इन इट बराबर त्यार पछी तीसो एक वचन छे तो एक वचन में लखी आपणे There is a tea shop in the garden. बराबर छे तो आ प्रमाण पिक्चर नो वर्णन तुम्हारे करवानो छे तुम्हारा वर्ड्स मा साचा सेंटेंस पड़े मीनिंगफुल सेंटेंस बने ये प्रमाण तुम्हारे आ बधा पिक्चर डिस्क्रिप्शन नो वर्णन व्यवस्थित सारी रीते तमारे लखवानो रहेशे बराबर तो ये पिक्चर डिस्क्रिप्शन ना 5 मार्क्स छे तो शुं करवानुं नथी देर इज देर आर नो उपयोग करो ए सिवाय जो तमने आवडतुं होय तो आ रीते तमे क्रियापदनो उपयोग करीने पण सेंटेन्स बनावी शकशो जो क्रियापद व्यवस्थित થતા હોય જો કાળ વ્યવસ્થિત કાળની અંદર તમારો ઉપયોગ થતો હોય તો એ વર્તમાનમાં મોસ્ટ ઓફ ઉપયોગ કરવાનો છે કન્ટિન્યુમાં અને સિમ્પલ ટેન્સની અંદર બરાબર છે સિમ્પલ પ્રેઝન્ટ અને કન્ટિન્યુ પ્રેઝન્ટની અંદર ઉપયોગ કરવાનો રહે બરાબર છે તો આ પ્રમાણે તમે ક્રિયાપદના સેન્ટેન્સ પણ બનાવી શકો અથવા ધેર ઇઝ અને ધેર આર નો આવડે આપણે કંઈક તકલીફ થતી હોય એવું લાગે કે આપણે સેન્ટેન્સ ખોટા પડેલું લાગતું હોય તો મોસ્ટ ઓફ મિશન ઉપયોગ કરવાનો ધેર ઇઝ અને ધેર આર ધેર ઇઝ એ વચન માટે અને ધેર આર એ બહુવચન માટે બરાબર છે તો આ પ્રમાણે તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન